Good morning, students. Today we learn unit number 5, Rani Ki Vav. આપણે બધાને ખબર છે કે ભાઈ પાટણમાં રાણી કી વાવ આવેલી છે, અને ધ્યાનથી તમે ભણો તો આ પાઠ મજાનો પણ છે. પહેલો પેરેગ્રાફ જોઈએ છે. રાણી કી વાવ સ્ટેપ વેલ. રાણીની વાવ, એને સ્ટેપ વેલ કહેવામાં આવે છે. ઇઝ એન એપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વિશ્વ વારસો, વર્લ્ડ હેરિટેજ. હેરિટેજ એટલે વારસો. એને વર્લ્ડ હેરિટેજ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કોએ એને સ્વીકાર્યું છે. યુનેસ્કો હેઝ recognized the masterpiece as an exceptional example of water management system. અને યુનેસ્કોએ એટલા માટે સ્વીકાર્યું છે કે આ એક માસ્ટરપીસ છે, શ્રેષ્ઠ નમૂનો છે પાણીનો સંગ્રહ કરી શકે તેવો. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ નાના સ્ટ્રક્ચરમાં બહુ જ સારી રીતે પાણીનો સંગ્રહ કરી શકે તેવું આ સ્થાપત્ય છે, સ્ટ્રક્ચર. It is also a unique illustration of breaking large space into smaller volumes with artistic presentation. આ એક અદ્વિતીય ભવ્ય સ્મારક છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અને રાણીની વાવ એક ગ્રેટ, બહુ જ મોટી અપીલ દરેક વ્યક્તિને કરે છે. ચિત્ર પણ આપણને જોઈએ છે, અને યુટ્યુબ ઉપર એના વિડીયો પણ આપણે ઘણા સારા જોઈ શકીએ છીએ. ક્વીન ઉદયમતી, જોજો હવે એનો ઇતિહાસ બતાવે છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1062 એડી. રાણી ઉદયમતી, વિડો, વિડો એટલે વિધવા, કે રાજા ભીમદેવ પહેલાંની વિધવા હતી, તેણે આ વાવ બંધાવી હતી. રાણી કી વાવ હેઝ ઓલ્સો બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. જોવાલાયક સ્થળ છે ગુજરાતનું. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનાસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. કિંગ ભીમદેવ એ સોલંકી વંશ, ડાયનાસ્ટી એટલે વંશ, અણહિલવાડ પાટણના સોલંકી વંશનો શાસક હતો. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી faced by the people of Patan. Unfortunately, the queen also died before the completion of the structure. અને વાવ પૂરી થતા થતા રાણીનું પણ મૃત્યુ થયું હતું. આપણે યાદ રાખવાનું છે કે રાણી ઉદયમતીએ આ વાવ બંધાવવાનું શરૂ કર્યું હતું. In the world architecture, her beautiful idea has received immense appreciation. અને આ સુંદર સ્થાપત્ય એ દરેકને અપીલ કરનારું છે. Queen stepwell of Rani Ki Vav is seven storied structure. આ રાણી કી વાવ,
આ સ્થાપત્ય સાત માળનું છે, યાદ રાખજો. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters લોંગ, 20 meters વાઇડ એન્ડ 27 meters ડીપ. પૂર્વ તરફ મોઢું કરેલી આ વાવ 64 meters લાંબી છે, 20 meters પહોળી છે અને 27 meters ઊંડી છે. ઈચ સ્કલ્પચર, દરેક સ્થાપત્ય, પેસેજ ખુલ્લી જગ્યા, પિલ્લર થાંભલા એન્ડ પેવેલિયન મોટું ગ્રાઉન્ડ, ઇન ધીસ મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય, હેઝ ઇન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. ઇન્ચાન્ટિંગ એટલે અતિ સુંદર અને કાર્વિંગ્સ એટલે કોતરણી કામ. જો તમે જોવા ગયા હો તો બહુ જ સુંદર એની કોતરણી કામ છે. ઓન ઇટ સાઇડ્સ વોલ્સ દેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ અને એની દિવાલ ઉપર લગભગ 800 સ્થાપત્યો, નાના નાના સ્ટ્રક્ચર્સ બનાવેલા છે. કેટલા સ્ટ્રક્ચર બનાવેલા છે? 800. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. 400 પ્રકારના નાના મોટા દેવ અને દેવીઓના સ્કલ્પચર્સ ત્યાં છે. The these numbers would have been many more in the past in its original structures. ભૂતકાળમાં કદાચ વધારે હશે. ઈચ સ્ટોરી, સ્ટોરી એટલે માળ, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ ઇનગ્રેવડ ઓન ધ વોલ્સ. દરેક સ્કલ્પચર્સની બાજુમાં એક ચાલવા માટેનો રસ્તો છે જોવા માટે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન્સ ટુ ઇટ. They display splendid artistic marvel on the stone. અને એના થાંભલા પણ જેવા તેવા છે ને, એના ઉપર પણ જુદા જુદા પ્રકારનું કોતરણી કામ કરેલું છે. વિદ્યાર્થીની બહેનો, આ વિડીયો બરોબર ધ્યાનથી જુઓ, સમજો અને ભણવાનો, શીખવાનો પ્રયત્ન કરો.